इंडिया फर्स्ट हैप्पी इंडिया प्लान पसंद करवा बदल आभार। आवो आपणे જોઈએ કે કઈ રીતે તમે આ પ્લાનની વિશેષતાઓનો ઉપયોગ કરીને એનો લાભ મેળવી શકો છો। તમારી માહિતી માટે જરૂરી વિવરણ। તમારે કેટલી ચૂકવણી કરવાની છે અને કેટલી અવધિ માટે રોકાણ કરવાનું છે। તમારા પૈસાનું રોકાણ ક્યાં કરવામાં આવે છે। પ્લાનના અંતમાં તમને કયા લાભ મળે છે। શું તમે વચ્ચેથી જ તમારા પૈસા કઢાવી શકો। પ્લાન અવધિ દરમિયાન કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને તો શું થાય। અને અંતમાં આ પ્લાનના કર। આવો આ વિભિન્ન પ્રશ્નોને અલગ અલગ જોઈએ। પહેલો, તમારે કેટલું અને કેટલા સમય સુધી રોકાણ કરવાનું છે। તમે પ્રતિવર્ષ પોતાની આવક અને ખર્ચના આધારે પોતાના રોકાણની રકમ અને વર્ષોની સંખ્યા નક્કી કરી શકો છો। તમે તમારા પ્રીમિયમની ચૂકવણી માસિક, છ માસિક કે વાર્ષિક રીતે કરવાનું પસંદ કરી શકો છો। બીજો, તમારા પૈસાનું રોકાણ ક્યાં કરવામાં આવે છે। તમારી વ્યક્તિગત પસંદગી અને જોખમ ઉપાડવાની ક્ષમતાને આધારે તમે અમારા ફંડ્સમાંથી કોઈ પણ ફંડ પસંદ કરી શકો છો। ડેટ વન, ઇક્વિટી વન, બેલેન્સ્ડ વન કે વેલ્યુ ફંડ। તમે કોઈ પણ સમયે તમારી જોખમ ઉપાડવાની ક્ષમતા અને બજારની સ્થિતિઓના બદલાવના આધારે તમારા ફંડ્સની અદલા બદલી કરી શકો કે તમારા ભવિષ્યના પ્રીમિયમ બીજા ફંડમાં ભરવાનો નિર્ણય કરી શકો છો। તમારી કુલ ફંડ વેલ્યુ તમને પ્લાનની અવધિના અંતમાં પ્રાપ્ત થાય છે। તમારી ફંડ વેલ્યુને તમારી અપેક્ષા મુજબ વધારવા માટે તમને કોઈ અત્યાવશ્યક અને આકસ્મિક જરૂરિયાત ન પડે તો પોતાની બચતની શૃંખલા તોડવી ન જોઈએ। કોઈ પણ આર્થિક કટોકટીની સ્થિતિમાં તમે તમારો પ્લાન બંધ કરી શકો છો અને 5 વર્ષ પછી તમારી જમા રકમને નિઃશુલ્ક રીતે કાઢી શકો છો। અમે જાણીએ છીએ કે તમે તમારા પરિવાર માટે ઘણા સપના જોયા છે। વીમિત વ્યક્તિના મૃત્યુની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં તમારા પરિવારને કુલ વીમિત રકમની સાથે ફંડ વેલ્યુ અને તમારી પોલિસીમાં ભરાતા ભવિષ્યના પ્રીમિયમ્સની સાથે સુરક્ષા અપાય છે। અકસ્માતમાં કાયમી વિકલાંગતા થઈ જાય તો અમે કુલ ફંડ વેલ્યુ અને બાકી પ્રીમિયમ્સ જેટલી રકમ પ્રદાન કરીએ છીએ। તમારો પ્લાન તમને પોતાની ઉંમરના આધારે પોતાનો જીવન વીમો નિશ્ચિત કરવાનો વિકલ્પ પણ આપે છે। ઉદાહરણ તરીકે, તમારી જો ઉંમર હમણાં 45 વર્ષની હોય તો તમે પોતાના પહેલા વાર્ષિક પ્રીમિયમની ગણી રકમ સુધીનો જીવન વીમો પસંદ કરી શકો છો। કૃપા કરી ધ્યાન રાખો કે લઘુત્તમ વીમિત રકમ ઉંમરના આધારે પ્લાન અવધિમાં અપાતા બધા નિયમિત પ્રીમિયમ્સની રકમ હોય છે। અંતમાં અમારા કર। તમારી ઉંમર અને સ્વાસ્થ્ય પર આધારિત વીમાની કિંમત સિવાય તમારે 3 પ્રકારના કર ભરવાના હોય છે। એલોકેશન કર, પોલિસી પ્રબંધન કર અને ફંડ પ્રબંધન કર। 10 વર્ષથી વધુ સમય માટે રોકાણ કરવા પર આ ત્રણે કર સાથે મળીને લાભમાં 2.25%ના કપાતથી વધારે નથી હોતા અને 5 થી 10 વર્ષો માટે રોકાણ કરવા પર એ 3 થી 4%થી વધુ નથી હોતા। તમારો પ્લાન પ્રાપ્ત થતાં એને ધ્યાનથી વાંચો। જો તમને લાગે કે આ પ્લાન તમારા માટે યોગ્ય નથી તો રાશિની જુઓ છો, તમારા ધનને ઝડપથી વધારો, આજે જ અમારો સંપર્ક કરો। Beware of spurious phone calls and fictitious or fraudulent offers. IRDA clarifies to public that IRDA or its officials do not involve in activities like sale of any kind of insurance or financial products, nor invest premiums. IRDA does not announce any bonus. Public receiving such phone calls are requested to lodge a police complaint along with the details of phone call and number.